नए वीडियोस देखने के लिए हमारे चैनल को सब्सक्राइब करें। નમસ્તે બાળા વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા? મજામાં ને? શ્રી તક્ષશિલા શિક્ષણ સંકુલ દ્વારા આયોજિત ઓનલાઈન એજ્યુકેશન શ્રેણીમાં આપ સર્વે વિદ્યાર્થી મિત્રો તેમજ વાલી મિત્રોનું હાર્દિક સ્વાગત છે. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 8 વિષય કમ્પ્યુટર એમાં અલ્ગોરિધમની રચના આપણે પ્રકરણ ચાલુ છે એમાં આજે ભાગ 2નો અભ્યાસ કરવાના છીએ. તો અલ્ગોરિધમની અંદર આપણે ફ્લોચાર્ટ બનાવવા વિશે અભ્યાસ કર્યા છે, બરાબર ને? એટલે ફ્લોચાર્ટ બનાવી અને આપણી પ્રક્રિયા સમજાવી, બરાબર. તો ફ્લોચાર્ટમાં વપરાતા પ્રતીકો વિશે આપણે અભ્યાસ કરીએ. તો ફ્લોચાર્ટમાં જે પ્રતીકો વપરાય છે તે કોણે નક્કી કર્યા છે? તો અંશુએ. તો એ શું છે? તો કે અમેરિકન નેશનલ સ્ટાન્ડર્ડ ઇન્સ્ટિટ્યૂટ. તમારે પૂછાય કે અંશુનું ફૂલ નામ લખો, તો તમારે આ જે નામ આવે છે અમેરિકન નેશનલ સ્ટાન્ડર્ડ ઇન્સ્ટિટ્યૂટ, એ તમારે લખવાનું છે ફૂલ નામ. એ ફ્લોચાર્ટમાં ઉપયોગમાં લેવાતા પ્રમાણભૂત પ્રતીકોને નિશ્ચિત કર્યા છે. આ પ્રતીકો તેમના આકારો તે શેનો નિર્દેશ કરે છે તેના વિશે આપણે શીખીએ. સિમ્બોલ. તો વિદ્યાર્થી મિત્રો, આ જે છે ટર્મિનલ એ સિમ્બોલ કહેવાય, અને એનો આકાર કેવો છે? તો ઓવેલ, એટલે કે લંબગોળ જેવો, બરાબર વિદ્યાર્થી મિત્રો. અને તે શું દર્શાવે છે? બિગિનિંગ અને એન્ડ. તો આમાંથી તમારે પરીક્ષામાં ઘણા બધા પ્રશ્નો પૂછાઈ શકે છે, બરાબર. એનું કાર્ય શું છે? તો સ્ટાર્ટ એક્શન, ફંક્શન એટલે કાર્ય, સ્ટાર્ટ એક્શન અને એન્ડ એક્શન, બરાબર. તો ટર્મિનલ શું દર્શાવે છે? તો પ્રક્રિયાની શરૂઆત અને અંત, અને અંત શરૂઆત અને અંત દર્શાવવા માટે આ આકારનો ઉપયોગ થાય છે. વિદ્યાર્થી મિત્રો, તમે ફ્લોચાર્ટ બનાવવા માટે ગમે તે આકારનો ઉપયોગ કરી શકતા નથી. જે આકારો પ્રમાણભૂત એટલે કે નક્કી કર્યા છે એ જ આકારોનો ઉપયોગ કરી તમે ફ્લોચાર્ટ બનાવી શકો છો. જ્યારે તમે કોઈ પ્રક્રિયા શરૂ કરો છો, ફ્લોચાર્ટ દોરો છો, ત્યારે શરૂઆતમાં આ રીતનો લંબગોળ જેવો ઓવેલ ત્યાંથી શરૂઆત થાય છે અને અંત પણ ત્યાંથી થાય છે. આગળ ઇનપુટ આઉટપુટ, એના માટે પેરેલોગ્રામ એ આકારનો ઉપયોગ થાય છે, કે સમલંબ ચોરસ, બરાબર. તો તેની આ રીતે તમે એને દોરી શકો છો, બરાબર. ઇનપુટ માટે એટલે કે માહિતી દાખલ કરવા માટે, પ્રિન્ટ કરવા માટે, બરાબર. એનું કાર્ય શું છે? તો એસી અ વેલ્યુ ઓફ 2x અને રાઇટ ધ વેલ્યુ ઓફ y. આગળ 3 નંબર, પ્રોસેસ એટલે પ્રોસેસિંગ માટે રેક્ટેંગલ એટલે કે ચોરસનો ઉપયોગ થાય છે. તમારા ડેટા પર પ્રોસેસ કરવા માટે આ જે સિમ્બોલ છે એનો ઉપયોગ થાય છે. આ સિમ્બોલ છે અને એનો આકાર રેક્ટેંગલ છે, બરાબર. આગળ 4 નંબર, ડિસિઝન એટલે તમે જ્યારે કોઈ પ્રક્રિયા કરો છો ત્યારે કોઈ ડિસિઝન લેવું પડે છે, બરાબર. તો જે ડિસિઝન યસ અથવા નો, બરાબર, એ રીતે તમારે ડિસિઝન લેવાના હોય છે. તો ડિસિઝન સિમ્બોલ કયું છે? આ સિમ્બોલ પૂછાય તો ડિસિઝન લખવાનું છે, આકાર બતાવે તો. અને એનો આકાર પૂછે, સિમ્બોલ પૂછે તો ડિસિઝન, ને આકાર પૂછે તો ડાયમંડ, બરાબર. જો કાર્ય તમે જે પથ પર પ્રક્રિયા યોગ્ય થાય છે તો યસ, અને નથી થતી તો નો, બરાબર. પછી કનેક્ટર. તો તમે જ્યારે ફ્લોચાર્ટ દર્શાવો છો ત્યારે એક જ પાના ઉપર ફ્લોચાર્ટ પૂરો થાય એવું બનતું નથી, તો ક્યારેક આગળના પાના પર પણ ફ્લોચાર્ટ લઈ જવો પડે છે. ત્યારે આ કનેક્ટર એટલે કે એનો જે સિમ્બોલ છે એને કનેક્ટર કહેવાય, અને એનો આકાર કયો છે? સર્કલ એટલે કે ગોળ, બરાબર. તો તમારો ફ્લોચાર્ટ છે એ એક પાના પર પૂરો થઈ ગયો તો નીચે આ રીતે કનેક્ટરમાં એટલે કે ગોળ દર્શાવી અને એક નંબર આપો છો, બીજા પાના પર લઈ જાઓ છો ત્યારે કનેક્ટર એટલે કે રાઉન્ડ કરી એક નંબર આપવાનો, એટલે તમને ખ્યાલ આવે કે તમારો આગળના પાના પરનો ફ્લોચાર્ટ પછીના પાના પર પણ ચાલુ છે, બરાબર. ત્યારબાદ ફ્લો લાઈન, એટલે કે તમારે જે પથ પર આગળ જવાનું છે, બરાબર. તો એ એરો દર્શાવે છે, એનો આકાર કેવો છે? એરો જેવો, તીર જેવો, એટલે કે આપણે આ પથ પર આગળ સ્ટેપ બાય સ્ટેપ આ રીતે ડિસિઝન પ્રોસેસ, બરાબર,
એના દર્શાવવા માટે એરોનો ઉપયોગ થાય છે તો એના વિશે આપણે આગળ અભ્યાસ કરીએ. ટર્મિનલ ટર્મિનલ પ્રક્રિયાનો અંત અને આરંભનો નિર્દેશ આરંભ અને અંતનો નિર્દેશ કરે છે. અલ્ગોરિધમમાં વિરામનો નિર્દેશ કરવા માટે પણ તેનો ઉપયોગ થાય છે. ઇનપુટ આઉટપુટ પ્રક્રિયામાં ડેટા ઇનપુટ અને આઉટપુટનો નિર્દેશ કરે છે. ઉદાહરણ તરીકે આ પ્રતીક ચલની કિંમત નક્કી કરી આપે છે અથવા તો પરિણામની કિંમત છાપે છે. નંબર ત્રણ પ્રોસેસ તે કોઈ પ્રક્રિયામાં આવતી બીજી વિવિધ પ્રક્રિયાઓ અને ગાણિતિક પ્રક્રિયાઓનો નિર્દેશ કરે છે. આ ચલની કિંમતનો નિર્દેશ કરવા માટે પણ તેનો ઉપયોગ થાય છે. ચાર નંબર ડિસિઝન પ્રક્રિયામાં લેવાયેલો નિર્ણય અને કરવામાં આવેલી તુલનાનો નિર્દેશ કરે છે. પ્રક્રિયામાં આવતા કેટલાક પગલાં કૂદી જઈને અન્ય ચોક્કસ પગલાં પર જવા માટે પણ તેનો ઉપયોગ થાય છે. આ પ્રતીકમાં ડેટા એક જ પોઈન્ટ પરથી દાખલ થઈ શકે છે પણ એક કરતાં વધારે પોઈન્ટ્સમાંથી બહાર નીકળી શકે છે, એટલે કે એને દાખલ થવા માટે એક જ શું કહેવાય ડેટા એક જ પોઈન્ટ પરથી દાખલ થઈ શકે છે પણ અનેક પોઈન્ટ્સ પરથી તે બહાર નીકળી શકે છે. જુઓ ટુ વે બ્રાંચ તો અહીંયા આગળ બે રસ્તા છે, ડિસિઝન યસ પણ હોય અને નો પણ હોય. બરાબર થ્રી વે બ્રાન્ચ તો અહીંયા આગળ ત્રણ ડિસિઝન છે, ત્રણ બાજુ બતાવે છે એરો, એટલે કે નાનું પણ હોય એક્સ વાય કરતાં મોટું પણ હોય અને બરાબર પણ હોય, એટલે કે ટુ થ્રી પાથ દર્શાવે છે. મલ્ટીપર વે એટલે કે એક કરતાં વધારે પોઈન્ટ્સમાં પણ બહાર નીકળી શકે છે, એકથી વધારે પોઈન્ટ્સ પણ કૂદી શકે છે. એને એક્સ બરાબર અહીંયા આગળ જુઓ દાખલ થવા માટે એક જ પોઈન્ટ્સ છે, જ્યારે બહાર નીકળવા માટે અનેક પોઈન્ટ્સ દર્શાવે છે. પાંચ કનેક્ટર ફ્લો ચાર્ટમાં વિવિધ ભાગોને જોડવા માટે કનેક્ટરનો ઉપયોગ થાય છે. લાંબા પ્રોગ્રામમાં તર્કનો પ્રવાહને જાળવી રાખવા માટે તેનો ઉપયોગ થાય છે. એટલે કે ફ્લો ચાર્ટ તમારે એક પાના પરથી બીજા, બીજા પાના પરથી ત્રીજા પાના ઉપર જાય છે ત્યારે વિદ્યાર્થી મિત્રો આ કનેક્ટરનો ઉપયોગ થાય છે અને કનેક્ટરનું સિમ્બોલ ગોળ જેવું છે, બરાબર ને, એનો આકાર સર્કલ, બરાબર. ત્યારબાદ ફ્લો લાઇન એટલે કે એરો એરો ધરાવતી લાઇન, એને ફ્લો લાઇન કહે છે. ફ્લો લાઇન પ્રક્રિયાની દિશા એટલે કે પ્રક્રિયા કઈ દિશામાં આગળ વધે છે તેનું સૂચન કરે છે. તમારો ફ્લો ચાર્ટ કઈ દિશામાં આગળ જઈ રહ્યો છે તે એરો પરથી તમને ખ્યાલ આવે છે. આપેલી સૂચનાઓને તે નિશ્ચિત ક્રમમાં અમલ કરવાનું છે તેનો નિર્દેશ કરે છે. એટલે કે તમે જે સૂચનાઓ આપી એ સ્ટેપ બાય સ્ટેપ એ ક્રમશઃ આગળ વધે છે તેનો નિર્દેશ કરે છે. ટૂંકમાં તે પ્રોગ્રામના પ્રવાહનો નિર્દેશ કરે છે, એટલે પ્રોગ્રામ તમારો જે ફ્લો ચાર્ટ છે કઈ દિશામાં આગળ વધી રહ્યો છે, બરાબર, એનો નિર્દેશ કરવા માટે ફ્લો લાઇનનો ઉપયોગ થાય છે. ફ્લો ચાર્ટ દોરવા તો વિદ્યાર્થી મિત્રો આજે આપણે આજનો અભ્યાસ અહીંયા સુધી પૂર્ણ કરીએ છીએ. તો વિદ્યાર્થી મિત્રો આજે આપણે આ જે સમજાવ્યું છે એ તમારા પરીક્ષામાં આજે સિમ્બોલ એક્ઝામ્પલ ફંક્શન બરાબર તો એમાંથી તમારી પરીક્ષામાં પૂછાય તેવા ઘણા બધા પ્રશ્નો નીકળી શકે છે. તો આજનો અભ્યાસ આપણે અહીંયા સુધી કરીએ છીએ, બરાબર. તો તમારે આ સિમ્બોલ છે એક્ઝામ્પલ છે ફંક્શન છે બરાબર એ તમારે ધ્યાનથી અભ્યાસ કરવાનો છે. આવતા પીરિયડમાં આપણે ભાગ ત્રણ સાથે ફ્લો ચાર્ટની રચના આગળ શીખીશું.